નમસ્કાર ધી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લોર, જ્યાં હાલ આઈટી કંપનીના કર્મચારીઓને ટ્રેક્ટરમાં ઓફિસ જવાની પડી રહી છે ફરજ, અને આ માટે તેમણે 50 રૂપિયા ભાડા તરીકે પણ ચૂકવવા પડે છે. દર્શક મિત્રો, આ સાંભળીને જરૂરથી તમને નવાઈ લાગતી હશે. આવું કેમ, શું કારણ છે આની પાછળનો, અનેક સવાલો આપના મનમાં થતા હશે, પરંતુ આ એક હકીકત છે. તમને જાણીને જરૂરથી નવાઈ લાગશે એવું શું કારણ છે. તો બેંગ્લોરના લોકોને આ રીતે ઓફિસ જવું પડી રહ્યું છે, તેનું કારણ છે ભારે વરસાદ, મુશળધાર વરસાદ, અને તેને લઈને ભરાઈ ગયેલું પાણી. જી હા, આપને જણાવી દઈએ, એકચ્યુઅલી અહીં આઈટી કંપનીઓના ઘણા કર્મચારીઓ ભારે વરસાદને લઈને પાણી ભરાવાના કારણે તેમની ઓફિસ સુધી પહોંચવા માટે કરી રહ્યા છે ટ્રેક્ટરનો ઉપયોગ. એવા રિપોર્ટ છે કે આઈટી કંપનીના કર્મચારીઓએ પોતાની વ્યથા જણાવતા એમ કહ્યું કે અમે ઓફિસમાંથી આટલી રજા લઈ શકતા નથી, અમારું કામ પ્રભાવિત થઈ રહ્યું છે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે ટ્રેક્ટર અમને 50 રૂપિયામાં ઉતારે. તો દર્શક મિત્રો, જે એક તરફ દક્ષિણ ભારત છે વરસાદથી તરબોળ, ત્યારે બેંગ્લોરમાં આઈટી કર્મચારીઓ ફક્ત ટ્રેક્ટર જ નહીં, જેસીબીમાં પણ જઈ રહ્યા છે ઓફિસે. દરમિયાનના દ્રશ્યો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ, જેને જોઈને આપ રહી જશો દંગ. સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો જોઈએ, સાથે જ આ અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો બેંગ્લોરમાં ભારે વરસાદ અને પૂરના કારણે હાલ થયા છે બેહાલ. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી આફત તૂટી કે જીવન બની ગયું લોકોનું વેરણ છેરણ. દર્શક મિત્રો, અહીં વરસાદ હવે થઈ રહ્યો છે જીવલેણ, રસ્તાઓ પાણીથી જળબંબાકાર થયા છે, જેના કારણે લોકોને ઓફિસ જવામાં પડી રહી છે હાલાકી મુશ્કેલી. વરસાદ અને પૂરના કારણે અનેક આઈટી કંપનીઓના કામકાજ ખરાબ રીતે થઈ રહ્યા છે પ્રભાવિત. અનેક જગ્યાઓની હાલત તો એવી થઈ ગઈ છે કે લોકોએ ઓફિસ જવા માટે જેસીબી અને ટ્રેક્ટરની લેવી પડી રહી છે મદદ. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવા માટે રસ્તાઓ પર નાવડી પણ ઉતારવી પડી રહી છે તેવી પણ ખબરો છે. આપને જણાવી દઈએ કે બેંગ્લોરમાં વરસાદના પાણીના કારણે શહેરના રસ્તાઓ જળબંબાકાર થતા ગાડીઓ રસ્તામાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર દ્રશ્યો આવા અનેક વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અહેવાલો એવા છે કે યેમાલુર વિસ્તાર જે છે અહીંનો, ત્યાં લોકોને ઓફિસ જવા માટે બીજો કોઈ રસ્તો ન મળ્યો, તેથી તેઓએ ટ્રેક્ટરનો જ લીધો સહારો, એન્જિનિયર્સનો દર્શક મિત્રો સહારો બન્યો ટ્રેક્ટર. ટ્રેક્ટરથી અનેક લોકો પોતાની ઓફિસ પહોંચ્યા, પરંતુ કેટલાક લોકોને તો પોતાના ઘરે જવા માટે કોઈ રસ્તો મળતો પણ નથી, તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. દર્શક મિત્રો, મુશળધાર વરસાદ આની પાછળનું કારણ છે, જેથી સિલિકોન સિટીના હાલ બેહાલ થયા છે. ગત રાતથી વરસી રહેલ વરસાદે શહેરની વ્યથાની પોલ ખુલ્લી કરી દીધી છે. ગણતરીના જ કલાકોમાં વરસાદમાં જ પ્રશાસન બની ગયું છે નિષ્ફળ, નિષ્ફળ સાબિત થઈ ગયું છે દર્શક મિત્રો પ્રશાસન અહીં, અને સામાન્ય લોકોએ ઉઠાવી પડી રહી છે હાલાકી. કર્ણાટકના હુબલીની વાત કરીએ તો અહીં ગત સાંજે લગભગ 7 કલાકે વરસાદ વરસ્યો, અને થોડીવારમાં જ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં ઘરોમાં ભરાઈ ગયા પાણી. લોકો પાણી કાઢવા માટે બાલટીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. દ્રશ્યો થયા સોશિયલ મીડિયા પર વાયરલ. ઘરની અંદર રાખેલું ફર્નિચર સુદ્ધા પાણીમાં ડૂબી ગયું હતું. પાણીને કાઢવા માટે કેટલાક લોકોએ તો મશીનની પણ લેવી પડી મદદ. હવે દર્શક મિત્રો, અહીંના લોકો માટે ચિંતાની વાત એ છે કે હુબલીમાં આજે દિવસભર વરસાદની શક્યતાઓ સામે આવી છે. વરસાદના કહેરનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વિપ્રો સહિત અનેક મોટી કંપનીઓની ઓફિસ સુધી પણ પાણી પહોંચી ગયું હોવાના પણ રિપોર્ટ છે. બેંગ્લોરની વાત કરીએ તો બેંગ્લોરમાં વરસાદથી જનજીવન સંપૂર્ણ રીતે થઈ ગયું છે અસ્તવ્યસ્ત. હાલ એટલા ખરાબ છે, અહીંના બેહાલ છે કે જેસીબીથી લોકોનું રેસ્ક્યુ કરવું પડી રહ્યું હોવાના પણ અહેવાલો છે. તમને જણાવી દઈએ કે હજી તો હવામાન વિભાગે વરસાદ અંગે એલર્ટ પણ કર્યું છે જાહેર. હવે આવામાં 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આશંકાઓ છે. કર્ણાટકના અનેક જિલ્લાઓ જેમ કે કોડાગુ, શિવમોગા, ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ચિકમંગલુર જે જિલ્લા છે અહીંના, એ જિલ્લામાં યલો એલર્ટ કરાયું છે જાહેર તેવી ખબરો છે. અહીં માછીમારોને સમુદ્રમાં ન જવાની આપવામાં આવી છે ચેતવણી. એટલે કે આવનાર દિવસોમાં અહીં ફરીથી આકાશમાંથી જે આફત વરસી છે બેંગ્લોરમાં તે જોવા મળી શકે તેવી પણ શક્યતાઓ છે. બેંગ્લોરમાં સતત વરસાદના કારણે વીજળી અને પાણી પુરવઠો થઈ ગયો છે ઠપ. બહારના વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય માટે કરવામાં આવી રહ્યો છે બોટનો ઉપયોગ. દર્શક મિત્રો, 2 દિવસથી અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા વધી ગઈ હોવાની ખબરો છે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.